તોકતે વાવાઝોડે ગીર સોમનાથ જિલ્લામાં વિનાશ મેળ્યો છે। ઘણા કાચા પાકા મકાનો ધ્વસ્ત થયા છે। ખેડૂતોને કેસરના બગીચામાં 90% કેરી ખરી પડી છે। જિલ્લામાં કરોડોનું નુકસાન થયું છે ત્યારે પૂર્વ મંત્રી જસાભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી। વાવાઝોડાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂતો બેહાલ બન્યા છે। માછીમારોને ઘરોમાં અને બોટમાં પણ મોટું નુકસાન થયું છે। સેકન્ડો નારિયેળીઓ જમીન દોસ્ત બની છે। ખેડૂતોના ખેતરમાં લણવા માટે તૈયાર પાક અડદ, મગ અને બાજરી સદંતર નિષ્ફળ ગયો છે। આ સમયે ખેડૂતો, માછીમારો તેમજ દરિયાઈ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્તોને તાત્કાલિક સર્વે થઈ યોગ્ય સહાય મળે તે માટે પૂર્વ મંત્રી જસાભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખી અવગત કર્યો છે। પરેશજી જાદવ, ZSTV, ગીર સોમનાથ। તારીખ 17/5/2021 રોજ દીવમાંથી ઉના તાલુકામાં તાઉતે વાવાઝોડું જે પસાર થયું, જેની પવનની ગતિ 180-85 કિલોમીટરની હતી, સાથે વરસાદ પુષ્કળ પડ્યો અને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકો, ગીરગઢડા તાલુકો, કોડીનાર તાલુકો, સુત્રાપાડા, વેરાવળ અને તારાડા આમ સમગ્ર જિલ્લામાં જે વાવાઝોડું ત્રાટકવાથી જે જાનહાની તકેદારીને હિસાબે જાનહાની ઓછી થઈ છે, પરંતુ જે નુકસાની થઈ છે એની કલ્પના કરવી અશક્ય છે।